સેલવાસના કેએલજે પોલીમર્સ કંપનીના પંટાગઢમાં બનાવવામાં આવેલ શ્રી હનુમાન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધાર્મિક કાર્યક્રમો તેમજ મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જય બાલાજી, કાફી ટાઈમ સે હમારી ઈચ્છા થી કે યહાં પે મંદિર બને અપને કેએલજે પોલીમર્સ એન્ડ કેમિકલ્સ મેં. આજ ભગવાન કી ઈચ્છા સે, ભગવાન કી મરજી સે યે કામ પૂર્ણ હોતે જા રહા હૈ. મુજે ઉમીદ હૈ કે ફેક્ટરી કે વર્કર્સ ઓર એમ્પ્લોઈઝ કે સાથ સાથ મેં ગાંવ વાલે આસપાસ મેં સિલવાસા આસપાસ જતને ભી રહેને વાલે હૈ વો ભી ઇસકા લાભ લેંગે, ભગવાન કા આશીર્વાદ લેંગે ઓર યહાં પે આતે રહેંગે. જૈસે કે આજ દેખી રહે હૈ પિછલે દો દિનો સે લગાતાર યે હનુમંત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ હૈ. આજ અંતિમ દિન હૈ, ભગવાન હનુમાનજી કી પ્રતિષ્ઠા હો જાયેગી. સિલ્લી ગાંવ તો વૈસે હી પાવન કરકે રખા હૈ પિછલે 22 સાલ સે. સિલ્લી કંપની હમ જાનતે હૈ કે એલજે ગ્રુપને હનુમાનજી કા બહોત બડા મંદિર બના હૈ ઓર હનુમંત જયંતી કા બહોત બડા પ્રોગ્રામ હર સાલ હોતા હી રહેતા હૈ. આજ વૈસે હી કે એલજે ગ્રુપ કે ફાઉન્ડર કનૈયાલાલજી જૈન ઓર ઉનકે સુપુત્ર ભાઈ શ્રી કમલભાઈજી ઉન્હોને યે મુહિમ ચલાઈ હૈ કે મેરા બિઝનેસ હૈ વો આગે બઢતા હી રહેતા હૈ, વો બઢતા હી રહેતા હૈ. ઇસકા એક હી એક માત્ર કારણ હૈ, ન તો મેરી પોલિસી, ન તો મેરી ટેકનિક, બસ કેવલ ઓર કેવલ મેરે પરમ પૂજ્ય હનુમાનજી કી કૃપા. ક્યુંકિ હનુમંત કો કાર્ય કુશલ માના ગયા હૈ બહોત. પિછલે દો દિન સે ઇનકા સાનિધ્ય ભી મુજે મિલ રહા હૈ. તો પૂજ્ય દાદાજી કનૈયાલાલજી યહી કહેતે રહેતે હૈ કે એકદમ સે નિષ્પૃહતા હનુમાનજી મેં એકદમ સે છોટી સી ભી ઉનકી ઈચ્છા નહીં રહેતી હૈ કે મેં યે કામ કે બદલે યે માંગું. બસ ઉસી પ્રકાર અપને પૂરે ટીમ કો યે યહી કહેતે રહેતે હૈ કે બેટા કામ કુછ ભી કરે તો ઇસ પ્રકાર સે કરે કે જિસકી હમે ઉસમે સ્પૃહા ના રહે. યે જો પહેલે સે હી અપની બાતો મેં ઘોલ ઘોલ કર અપને પૂરે સ્ટાફ કો ભગવત ભક્તિ કી ઓર મોડા હૈ તો વૈસે પૂજ્ય દાદાજી કો મેં આગ્રહ કરૂંગા કે આજ હનુમંતજી કા પ્રતિષ્ઠા હોગા, સ્થાપન હોગા, વહ અપની વાણી સે અપને હી અંદર મેં અપને બચ્ચો કો લીએ હુએ જો યે કાર્ય કર રહે હૈ તો વહ યહ બાત કો પ્રતીત કરે કે યહાં પર ન તો કોઈ બડા હૈ, ન તો કોઈ છોટા હૈ, સર્વ સંભાવ રખતે હુએ વસુધૈવ કુટુંબકમ કી ભાવના જો ઇન્હોને દર્શાઈ હૈ વો આજ યહ સાબિત કરતી હૈ કે કેએલજે મેં જબ મેં યુવાન થા તબ મેને કલ કેએલજે કી સ્થાપના કી ઓર વહાં પર મેને હનુમાનજી કો બિઠાયા. આજ અપને સુપુત્ર કો ભી યહી બાત સિખાતે હુએ કે વર્કરો કે સાથ ઓર હનુમાનજી કે સાથ હમારી ઇસ ફેક્ટરી કો કૈસે ઉન્નત ઓર ઉન્નતિ કે ઉપર લિયા જાય ઉનસે ભી સુને કે ભગવાન હનુમાનજી કી કૃપા ક્યું ઓર કૈસે બહેતી હૈ. જય હનુમાનજી કી. મેં હનુમાનજી કો જહાં પરમ દેવ માનતા હું, પરમ ગુરુ માનતા હું, ઉસસે ભી બડા મેં ઉનકો એક વિદ્યા ગુરુ કે અલાવા મેનેજમેન્ટ કા ગુરુ માનતા હું. હનુમાનજી જૈસી શક્તિયાં હમારે અંદર આ જાય તો હમારે કોઈ વ્યાપાર કા કામ કા પરિવાર મેં કોઈ કામ બાકી નહીં રહેગા. અતુલિત બલધામ હોને કે બાદ કે અંદર ભી કોઈ કામ ઉનકે બાકી નહીં રહેતા, ફિર ભી ઉનકે અંદર કોઈ શ્રેય નહીં લેતે. હમ છોટા સા છોટા કામ કરકે ભી દો પૈસે કમા લેતે હૈ, દો કામ કર લેતે હૈ તો ઉસકા અહંકાર કરતે હૈ. ભગવાન ઇતને બલશાલી હોને કે બાદ મેં ભી કોઈ કામ ઉનકા બાકી નહીં રહા, ફિર ભી કોઈ શ્રેય નહીં લેતે. બોલે પ્રભુ ને કરવાના થા વો કરવા લિયા. ઇતને હમ યદિ નિર્ભિમાની હો સકે તો હમારે કર્મો કા બંધન બિલકુલ ખતમ હો જાતા હૈ. ઇસકે અલાવા ઉનકે અંદર કઈ ગુણ અલગ હૈ. કભી હનુમાનજી કે અંદર કભી સંશય નહીં આતા, ઇતના ઉનકા આત્મવિશ્વાસ. લંકા જાતે હૈ, મન મેં સંશય નહીં આતા મેં અકેલા લંકા જા રહા હું. જિસ રાવણ ને પૂરે વિશ્વ કો વિજય કર રખા હૈ, ઇન્દ્ર કો વિજય કર રખા હૈ, મેરા ક્યા હોગા, એસા સંશય ઉનકે કોઈ કામ કે અંદર નહીં આતા. હમે ભી અપને કામ કે અંદર યદિ અપના આત્મવિશ્વાસ ઓર સંશયહીનતા ખતમ હો જાય તો કોઈ કામ હમારા કભી બાકી રહે નહીં સકતા. થોડા બહોત હનુમાન સે હમ જ્ઞાન પ્રાપ્ત યે કરે. દૂસરા દૂસરી બાત યે આતી હૈ કભી ઉનકે અંદર કભી અપની કોઈ ઈચ્છા નહીં હૈ, કભી ઉનકે મન મેં યે નહીં કે મુજે ક્યા પ્રાપ્ત કરના હૈ. ઉનકા કોઈ અપના ઝઘડા નહીં. સબ દેવો કે અંદર કોઈ ને કોઈ ભાઈ સે, કોઈ પત્ની સે, કોઈ પુરુષ સે ઝઘડા હોતે, ઇનકા કિસી સે કોઈ ઝઘડા નહીં હૈ. નંબર 3 કે ઇનકી કોઈ ઈચ્છા હી નહીં હૈ. જૈસે ભગવાન મહાવીર કો કમ સે કમ મોક્ષ જાને કી ઈચ્છા તો થી, ઇનકી તો ઈચ્છા યે ભી નહીં હૈ. જૈસે પ્રભુ રખેંગે વૈસે હી રહુંગા મેં. એસી હમે યદિ વિતરાગતા હમારે અંદર આ જાય તો મેં ઇસકો પરમ જૈન ભી માનતા હું કે જૈનો કે અંદર ભી ઇતની વિતરાગતા હનુમાન જૈસે નહીં હૈ. કુછ ને ઈચ્છા ઉનકી હોતી હૈ, ઇનકી અપની કોઈ ઈચ્છા હી નહીં હૈ. હમારી અંદર થોડા બહોત ભી હનુમાન તત્વ આ સકે
तो हमारा जीवन सफल हो जाए, हमारा आपस का रिश्ता सफल हो जाए, हमारे आपस के आपके संबंध प्रिय हो जाएं। यही भाव साथ हमने हनुमान मंदिर का किया है कि हमारे अंदर थोड़ा बहुत भी हनुमान के गुण हम प्राप्त कर सकें तो हमारा जीवन सफल हो जाए। आज यहाँ सिली गांव में केएलजे इंडस्ट्रीज में हनुमान जी का नूतन प्रासाद, नूतन मंदिर बनाया गया है और यहाँ मार्ग शीर्ष शुक्ल पंचमी, षष्ठी और सप्तमी इन तीन दिनों तक हनुमान जी महाराज की प्राण प्रतिष्ठा की विधि यज्ञ के साथ संपन्न होने आज जा रही है। आज यहाँ हनुमान जी की प्रतिष्ठा मंदिर में हो जाएगी। प्रतिष्ठा होने के बाद वह देवत्व, वह चैतन्य मंदिर में विराजित होगा और यहाँ इस केएलजे इंडस्ट्रीज में कई सारे ही शहरों में शायद और विदेश तक ये शाखाएं बड़ी हुई है और वहाँ प्रायः वह अपनी सारी ही शायद यहाँ सिली में ही दो यहाँ इंडस्ट्रीज, दो फैक्ट्रियाँ हैं इनकी और दोनों ही फैक्ट्री में हनुमान जी की स्थापना इन्होंने की है और हनुमान जी अजर अमर देव हैं। उनका सानिध्य जहाँ रहता है तो शास्त्र और हनुमान चालीसा यह कहते हैं भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। जैसे ही किसी व्यावसायिक क्षेत्र में या ग्राम्य क्षेत्र में या घर क्षेत्र में हनुमान जी की पूजा या प्रतिष्ठा हो जाए तो उस घर के आज इर्द गिर्द आजू बाजू में कहीं आसुरी वृत्तियां आ नहीं सकती, ऐसा हमारे वेद कहते हैं। तो वेदों के अनुसार किसी भी व्यावसायिक क्षेत्र में हनुमान जी का होना बहुत शुभ माना जाता है। वास्तुशास्त्र के अनुसार यदि आप नया घर बनाएं, नया ऑफिस शुरू करें तो वहाँ हनुमान जी की मूर्ति या हनुमान जी का फोटो उत्तर की ओर लगाया जाता है और हनुमान जी दक्षिण की ओर अपना मुख रख कर खड़े रहते हैं।